તો આજે વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ અને એ જે બેઠક છે એ ભાજપના ફાળે ગઈ છે તો સંખ્યાબળ પણ બદલાયું છે વિધાનસભા ચૂંટણીમાં આપણે જણાવી કે વિધાનસભાની અંદર કુલ બેઠક છે જેમાં બે હજાર યોજાઈ તેમાં ભાજપના ફાળે એકસો છપ્પન બેઠક ગઈ હતી હવે ભાજપનું સંખ્યાબળ વિધાનસભામાં વધી ગયું છે કુલ એકસો બ્યાસી બેઠક છે એમાંથી હવે ભાજપ પાસે છે એકસો બાસઠ બેઠક કોંગ્રેસ પાસે બાર છે આપની પાસે ચાર છે અપક્ષ પાસે બે અને એસપી એક એક બેઠક હજુ પણ ખાલી છે આપણે જણાવી દઈએ ખાલી બેઠક એ વિસા વધારની છે હજુ પણ કોર્ટમાં એ મેટર પેન્ડિંગ છે એટલે એ મેટર હજુ પણ એ બેઠક ખાલી પડેલી છે હાલની સ્થિતિ પ્રમાણે હવે ભાજપ પાસે એકસો બાસઠ બેઠક થઈ ગઈ છે વિધાનસભામાં ભાજપની એકસો બાસઠ બે હજાર બાવીસમાં એકસો છપ્પન વિધાનસભાની ચૂંટણી વખતે જીતી લીધી હતી ત્યારબાદ અન્ય પાંચ અને હવે એક બેઠક મળતા એકસો બાસઠ બેઠક થઈ ગઈ છે કોંગ્રેસની પાસે હવે વિધાનસભાની અંદર માત્ર ને માત્ર બાર બેઠક જ બચી છે કારણ કે પહેલા પણ લોકસભા અગાઉ અન્ય જે કોંગ્રેસના ધારાસભ્યના હતા તેમણે રાજીનામું આપી દીધું હતું આપની પાસે ચાર બેઠકો યથાવત છે વિધાનસભામાં એટલે એકસો બ્યાસીમાંથી કોંગ્રેસ પાસે માત્ર બાર બેઠક આમ આદમી પાસે ચાર અને ભાજપની એકસો બાસઠ બેઠક થઈ ગઈ અપક્ષની બે બેઠક વિધાનસભામાં હજુ પણ યથાવત છે એટલે પાસે કુલ બે બેઠક આ હાલની પરિસ્થિતિ છે કારણ કે એક જે આ વાવની બેઠક છે ભાજપના ફાળે આવતા ફરીથી હવે બદલાયું છે સમાજવાદી પાર્ટીની પાસે અત્યારે એક બેઠક છે એકસો કુલ બેઠકોમાંથી એટલે હાલમાં હવે ભાજપનું સંખ્યાબળ વધી ગયું છે વિધાનસભામાં ટકાવારી પ્રમાણે વાત કરીએ તો નેવ્યાસી ટકા જેટલી બેઠક અત્યારે ભાજપના ફાળે છે હાલમાં હજુ પણ એક બેઠક ખાલી છે જે વિસાવદરની બેઠક છે જ્યાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને અત્યારે એ બેઠક બેઠક લઈને હજુ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે એટલે આ એક ખાલી બેઠક હજુ પણ છે એટલે એકસો બ્યાસી કુલ બેઠકો હતી તેમાંથી ભાજપના ફાળે એકસો બાસઠ બેઠક હાલમાં થઈ ગઈ છે